રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં હૃદય હચમચાવી દેનારી એક ઘટના બની છે ગોંડલના દેડી કુંભાજી ગામના આધેડને માતા પુત્ર સહિત ચાર લોકોએ જીવતો સળગાવ્યાની ઘટના બની છે ઘટનાને પગલે ગંભીર રીતે દાજેલા આધેડને રાજકોટ સિવિલ હોસ્પિટલ બર્ન વિભાગમાં લાવવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે ગોંડલના દેડદી કુંભાજીમાં રહેતા આધેડ બાજુ આવેલા ગામમાં હંસા નામની મહિલાએ ઉછીના રૂપિયા વીસ હજાર આપ્યા હતા જેના પગલે આજે તેઓ હંસાના ઘેર ઉછીના આપેલ પૈસા લેવા માટે ગયા હતા જેના પગલે હંસા અને તેમનો પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા અને હંસાએ આધેડ ઉપર કેરોસીન છાંટ્યું હતું અને તેના પુત્રએ લાઇટરથી આધેડને સળગાવ્યો હતો આ ઘટનાના પગલે આધેડ ગંભીર રીતે દાજી ગયો હતો જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના વન વિભાગમાં સારવાર ચાલી રહી છે ડોક્ટરોના મત પ્રમાણે આ ધેડનું શરીર સાહીઠ ટકા જેટલું દાઝી ગયું છે પરંતુ અત્યારે તેમની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે